ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવતા નવસારી જિલ્લાનું તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે ત્યારે શુક્રવારે સવારથી જ નવસારી શહેર જિલ્લામાં દેમાર વરસાદ શરૂ થયો હતો મોડી સાંજ સુધી એક ધારો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા રાજ્યના હવામાન વિભાગ દ્વારા તારીખ સાત જુલાઈથી દસ જુલાઈ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવતા નવસારી ખાતે એનડીઆરએફની ટીમ તૈનાત કરવા સહિતના અગમચેતીના પગલાં ભરવામાં આવ્યા છે બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને અસહ્ય બફરાથી રાહત મળી હતી સવારથી શરૂ થયેલો વરસાદ સતત મોડી સાંજ સુધી પડી રહ્યો હતો અને નવસારીમાં બરાબર વરસાદી માહોલ જામ્યો હતો નવસારી રેલવે પ્લેટફોર્મ ઉપર છાપરામાંથી વરસાદી પાણી ટપકતા મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો વરસી વરસાદને કારણે નવસારી ટાઉનમાં અનેક સ્થળો પર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તેમજ લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો હતો

નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની એક ટીમને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારોમાં છે ત્યાં ભારે વરસાદને પગલે પાણી ભરાવવાની શક્યતાઓ રહેલી છે જેને લઈને તંત્ર સજ્જ બન્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગણદેવી તાલુકાના ગામડાઓમાં ખાસ કરીને અમલસાડ સરીબુજરંગ પ્રકાર જે ગામડાઓ છે ત્યાં વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે જેને પગલે જનજીવન ઉપર ખાસ્સી અસર પડી છે જો આજ રીતે સતત વરસાદ ચાલુ રહેશે તો ક્યાંક ને ક્યાંક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે અને વહીવટી તંત્ર પણ એ માટે સજ્જ બન્યું છે જીગર નાયક ઇન્ડિયા ન્યૂઝ નવસારી